subscribe now and press the bell icon. Never miss an update. Hello વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 6 વિષય ગણિત, એમાં સ્વાધ્યાય 12.1 એનો 11 મો ભાગ. શાળાના 1800 વિદ્યાર્થીઓમાંથી 750 એ બાસ્કેટબોલ, 800 વિદ્યાર્થીઓએ ક્રિકેટ અને બાકીનાએ ટેબલ ટેનિસની રમત પસંદ કરી. શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા? 1800 એટલે કે 1800. એમાંથી 750 વિદ્યાર્થીઓએ બાસ્કેટબોલની રમત પસંદ કરી, 800 વિદ્યાર્થીઓએ ક્રિકેટની રમત પસંદ કરી અને બાકીના એટલે કે વધારે વિદ્યાર્થીઓએ ટેબલ ટેનિસની રમત પસંદ કરી. જો દરેક વિદ્યાર્થીઓએ માત્ર એક જ રમતમાં ભાગ લીધો હોય એટલે કે એક જ રમત પસંદ કરી હોય તો નીચેના ગુણોત્તર શોધો. આપણે ત્રણ ગુણોત્તરને અલગ અલગ શોધવાના છે. પહેલો ગુણોત્તર કેનો શોધવાનો છે? તો કે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ. બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ, બાસ્કેટબોલ છે કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે બાસ્કેટબોલ છે 750 વિદ્યાર્થીઓને પસંદ છે. ટેબલ ટેનિસ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે ટેબલ ટેનિસ આપણે પસંદ છે એટલા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી નથી. ન આપેલી હોય તો આપણે શોધવી પડશે. તો આપણે શોધીએ. ટેબલ ટેનિસ પસંદ છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા, ટેબલ ટેનિસ પસંદ છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા, તો કુલ વિદ્યાર્થીઓ છે 1800. એમાં 750 વિદ્યાર્થીઓએ બાસ્કેટબોલ અને 800 વિદ્યાર્થીઓએ ક્રિકેટ. તો આ બંને એમાંથી બાદ કરવા પડશે. હવે આપણે ગુણોત્તર કોનો શોધવાનો છે? તો કે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ. તો બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપણી પાસે છે કેટલી? 750. ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધી કેટલી? 250. હવે 0 0 છે આપણે કેન્સલ કરી દઈએ. 75 એટલે 25 75 અને 25 21 25 25 25 કેન્સલ એટલે વચ્ચે 3 એના છેદમાં 1 બરાબર 3 જેમ 1. તેથી ગુણોત્તર બરાબર 3 જેમ 1. ગુણોત્તર કેટલો થાય છે? 3 જેમ 1. હવે આપણે બીજો દાખલો એટલે કે દાખલો નંબર બી જોઈએ. ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ. ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 800. ઉપર લખીશું 800. બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 750. તો નીચે લખીશું 750. 0 0 કેન્સલ. 80 અને 75 એટલે કે 16 5 80 અને 15 5 75. તમે 80 ના કોઈ પણ ભાગ પાડી શકો. 40 2 80, 20 4 80 બરાબર છે. 5 5 કેન્સલ એટલે વધશે 16 ના છેદમાં 15. 15 ના ભાગ પડશે 5 3 15. પણ અહીંયા 3 વડે કે ભાગ નહીં આવે ને 5 વડે નહીં આવે એટલે આના કાંઈ ભાગ પડશે નહીં એટલે 16 જેમ 15. તેથી ગુણોત્તર બરાબર
બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપણે કેટલી આપેલી છે તો કે 750 કુલ વિદ્યાર્થીઓ કેટલા આપેલા છે 1800 1800 તો કુલ વિદ્યાર્થીઓ છે 1800 00 કેન્સલ હવે જો અહીં 5 વડે ભાગલ છે અહીં 5 વડે ભાગલ છે તો 25 આપણે 15 75 અહીંયા 5 વડે ભાગીએ એટલે 180 ભાગ્યા 5 5 તેરી 15 3 વધ્યા અને 6 5 ને 30 36 5 5 5 કેન્સલ હવે છે 15 અને 36 હવાના ભાગ પડશે તો કે હા પડશે 15 ના ભાગ પાડીએ 5 તેરી 15 36 ના ભાગ પાડીએ 12 તેરી 36 3 3 કેન્સલ થાય હવે 5 અને 12 એના કાંઈ ભાગ પડશે નહીં એટલે 5 એના છેદમાં 12 એમ ન એટલે કે 5 જેમ 12 એટલે કે ગુણોત્તર કેટલો મળશે એટલે કે 33 ગુણોત્તર બરાબર 5 જેમ 12 આપને ગુણોત્તર મળ્યો 5 જેમ 12 તો વિદ્યાર્થીઓ આપણે રકમ ગમે તે આપેલી હોય આપણે રીત મુજબ તમે આગળ વધતા જાવ એટલે દાખલો ગણવામાં આપણે જરાય મુશ્કેલી પડે નહીં તો વિદ્યાર્થીઓ દાખલા નંબર 12 એક ડઝન પેનની કિંમત 180 રૂપિયા અને 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે તો પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર શોધો તમને ખબર આ કે સાવ સેલું 180 ના છેદમાં 56 એટલે પેલા આપણે પેન કીધી છે એટલે 56 એના છેદમાં 180 બંનેનો આપણે સાદુરૂપ આપીએ એટલે જવાબ આવશે ના આનો જવાબ આવી રીતે નહીં આવે તો કેવી રીતે જવાબ આવશે તો કે રકમને તમે ખાસ જો સમજો એક ડઝન પેનની કિંમત એક ડઝન મીન્સ કે 12 ડઝનમાં કેટલા આપણે એક ડઝન એક કેળા લઈએ એટલે 12 કેળા આવે પણ ડઝન વસ્તુ હોય તો એની અંદર 12 નંગ આવે એક ડઝન એટલે કે 12 પેન એની કિંમત 180 રૂપિયા છે એક પેન ની કિંમત નથી કીધી આપણે ગુણોત્તર ક્યારે શોધી શકીએ કે એક પેન અને એક બોલ પેન હોય અથવા તો 5 પેન અને 5 બોલ પેન હોય અથવા તો 10 પેન અને 10 બોલ પેન હોય ત્યારે અહીંયા તો 12 પેન ની કિંમત આપેલી છે અને 8 બોલ પેન ની કિંમત એટલે બે છે અલગ અલગ છે સંખ્યા છે બંનેની સરખી નથી તો સૌથી પહેલું કામ આપણે છે એક પેનની કિંમત શોધવી પડશે અને એક બોલ પેનની કિંમત શોધવી પડશે ત્રણ રાશિ મૂકીને આપણે શોધવી પડશે તો અહીં એક ડઝન એટલે કે 12 એટલે કે 12 પેનની કિંમત 180 રૂપિયા છે તો આપણે એક પેનની કિંમત શોધવી છે તો ત્રણ રાશિ મૂકીએ 12 પેનની કિંમત બરાબર 180 રૂપિયા તેથી એક પેનની કિંમત બરાબર કેટલા રૂપિયા એક પેનની કિંમત કેટલી થશે તો કે 1 ગુણ્યા 180 એના છેદમાં 12 1 ગુણ્યા 180 એના છેદમાં 12 તમે સીધો 180 ભાગ્યા 12 પણ કરી શકો અને છેદ પણ ઉડાડી શકો 8 ને 9 3 વડે ભાગ આવશે બરાબર છે 3 એક 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 ને 3 6 18 એટલે અહીં આવશે 60 ગુણ્યા 3 અને અહીં આવશે 4 ગુણ્યા 3 3 3 કેન્સલ એટલે 60 એના છેદમાં 4 હોય જાય બરાબર છે એટલે 15 4 60 અને 4 એક 4 4 4 કેન્સલ એટલે 15 એના છેદમાં 1 બરાબર છેદમાં 1 ગણવામાં ન આવે એટલે 15 રૂપિયા આ શું મળ્યું આપણે એક પેન ની કિંમત મળી કેટલા પેન ની એક પેન ની કિંમત મળી 15 રૂપિયા હવે આપણે શોધીશું એક બોલ પેન ની
કિંમત મળી ગઈ છે. હવે આપણે એક બોલ પેન ની કિંમત શોધીશું. તો આપણે 8 બોલ પેન ની કિંમત 56 રૂપિયા આપેલી છે. 8 બોલ પેન ની કિંમત બરાબર 56 રૂપિયા. તેથી એક બોલ પેન ની કિંમત બરાબર કેટલા રૂપિયા? શું આવશે? 1 × 56 એના છેદમાં 8. તો 56 ના આ એક છે એને કઈ લખવાની જરૂર હોતી નથી. 56 એટલે કે 8 × 56 એના છેદમાં 8. ચલો 8 × 8 કરો કે ખાલી 8 રાખો, એ બધી સરખું જ થશે. 7 × 1 = 7. હવે આપણે આનો ગુણોત્તર શોધી શકીએ, કારણ કે અહીંયા એક પેન ની કિંમત આપણે મળી 15 રૂપિયા અને એક બોલ પેન ની કિંમત મળી 7. હવે આપણે ગુણોત્તર શોધવાનો કે પેન અને બોલ પેન નો કેટલો ભલે અને બોલ પેન અને પેન નો કેટલો ભલે, આપણે હવે ગુણોત્તર શોધી શકીએ. ખાસ ધ્યાન રાખજો, આવી રીતે 12 પેન અને 8 બોલ પેન આનો ગુણોત્તર ના મળે, સમજાય છે? પછી એમ આપેલો હોય કે 3 કિલો ના એટલા છે અને 5 કિલો ના એટલા છે તો એનો ગુણોત્તર મળે નહીં. બંને નો 1 કિલો નો ભાવ કરવો પડે અથવા તો બંને સરખા કિલો ના ભાવ હોય તો જ એનો ગુણોત્તર મેળવી શકાય. આમાં કોનો ગુણોત્તર શોધવાનો કીધો છે? તો કે પેન અને બોલ પેન ની કિંમત નો ગુણોત્તર એ આપણે હવે શોધીએ. કે પેન અને બોલ પેન ની કિંમત નો ગુણોત્તર. પેન ની કિંમત કેટલી આપેલી છે? હવે આપણે નીચે નીકળશું. પેન ની કિંમત આપેલી છે 15, બોલ પેન ની કિંમત આપેલી છે 7. તો પેલા આપણે પેન આપેલી છે એટલે પેલા આપણે લખશું કે 15 રૂપિયા, એ નીચે લખશું 7 રૂપિયા. હવે આ બે ના કઈ ભાગ પડશે નહીં એટલે આમનું આમ જ રહેશે, એટલે આનો ગુણોત્તર મળશે 15 × 7. તો તેથી ગુણોત્તર બરાબર 15 × 7. તો વિદ્યાર્થીઓ આ દાખલા ની અંદર એટલે કે દાખલા નંબર 12 ની અંદર આપણે થોડુંક નવું શીખ્યું. આમાં શું નવું શીખ્યું આપણે? તો કે જ્યારે આપણે અલગ અલગ આપેલા હોય એટલે કે 12 પેન ને 8 બોલ પેન એવી જ રીતે કઈક આપેલું હોય, એક પેન ને એક બોલ પેન નો ગુણોત્તર મળી શકે, પણ 12 પેન અને 8 બોલ પેન નો ગુણોત્તર મળે નહીં. ત્યારે શું કરવાનું? ત્યારે એક પેન ની કિંમત શોધી લેવાની, એક બોલ પેન ની કિંમત શોધી લેવાની, એ ત્રિરાશિ મૂકી અને કિંમત શોધીએ, પછી છે આપણે એનો ગુણોત્તર મેળવવાનો રહે. બરોબર છે? આ તો આપણે ગુણોત્તર મેળવતા તો આવડે છે, પણ આ દાખલા ની અંદર આપણે ત્રિરાશિ મૂકતા શીખીએ, એટલે કે ત્રિરાશિ મૂકીને પણ આપણે ગુણોત્તર શોધી શકીએ છીએ. એટલે કે પહેલા ત્રિરાશિ મૂકી અને એક પેન અને એક બોલ પેન નો કિંમત મેળવી લઈએ, પછી એનો ગુણોત્તર શોધવાનો. તો વિદ્યાર્થીઓ હવે આપણે જોશું પ્રશ્ન નંબર 13, એટલે કે આપણો દાખલો 13. આપેલું વિધાન વિચારો, એક સભાખંડ ની પહોળાઈ અને લંબાઈ નો ગુણોત્તર 2:5 છે. આ વિધાન છે વિચારવાનું છે, શું કીધું છે? તો કે એક સભાખંડ છે એની પહોળાઈ અને લંબાઈ નો ગુણોત્તર 2:5 આપેલો છે. એનો મતલબ શું થાય? તો કે જ્યારે પહોળાઈ 2 સેન્ટીમીટર અથવા તો 2 મીટર હોય ત્યારે લંબાઈ 5 હોય. પહોળાઈ 2 હોય ત્યારે લંબાઈ કેટલી હોય? 5. આ પેલું છે, આ પેલું શું આપેલું છે? પહોળાઈ, અને બીજું છે લંબાઈનું છે, એટલે કે પહોળાઈ 2 મીટર હોય ત્યારે લંબાઈ 5 મીટર હોય છે. આવો એક ગુણોત્તર આપેલો છે. વોલની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે નીચેનો કોષ્ટક પૂર્ણ કરો. આ કોષ્ટકમાં આપણે સભાખંડની પહોળાઈ અને સભાખંડની લંબાઈ બંનેના માપ મીટર માં આપેલા છે અને આ બે જગ્યાએ બોક્સ દોરેલા છે. આયા છે સભાખંડની પહોળાઈ 10 તો લંબાઈ 25. પછી આયા પહોળાઈ શોધવાની છે, લંબાઈ આપેલી છે, લંબાઈ શોધવાની છે, પહોળાઈ આપેલી છે. ટૂંકમાં આપણે બોક્સ છે એમાં કઈ કિંમત આવે, કઈ સંખ્યા આવે એ જોવા. તો આપણે છે આને ચોકડી ગુણાકારની રીતથી કરીશું. કઈ ગુણાકાર? ચોકડી ગુણાકાર, એટલે કે ક્રોસ ગુણાકાર. બરોબર છે? એવું આપણે પહેલા સેમેસ્ટરમાં 7મા ચેપ્ટરની અંદર ગણતા આવ્યા હતા. તો
तो शुरुआत करिए 10 એના છેદમાં 25 બરાબર બોક્સ એના છેદમાં 50 આપણે આ શું કરશું હવે ચોપડી ગુણાકાર કરી ચોપડી ગુણાકાર કરતા चोपड़ी गुणाकार करी એટલે આ આવશે 50 એને ગુણ્યા 10 બરાબર 25 ગુણ્યા બોક્સ 50 ગુણ્યા 10 બરાબર 25 ગુણ્યા બોક્સ હવે ખાસ ધ્યાન રાખજો આ બેનો ગુણાકાર હું કરતો ગુણાકાર એટલા માટે નથી કરતો કારણ કે ગુણાકાર કરીને પાછા છેદ ગણવા માટે ભાગ પાડવા પડશે બરોબર છે હવે મારા બોક્સ ની કિંમત જોઈ છે હવે આપણો આગળના ચેપ્ટર માં ભણતા પરિમિતિમાં કે આપણે L એટલે કે લંબાઈ જોતી હોય તો અહીંયા જે સંખ્યા છે એ સંખ્યાની સાથે જવા દેવા પડે એટલે કે અહીંયા 25 ગુણ્યા બોક્સ છે તો અહીંયા 25 છે એને બરાબર ની સામેની બાજુ જવા દઈએ એટલે જો અહીંયા ગુણાકાર માં છે તો એ ક્યાંથી જાય ભાગાકાર જો ખાસ ધ્યાન રાખજો 50 ગુણ્યા 10 એમ નમ જ છે આ 25 છે એ 9 આવેલા છે સામે કાટે હવે એ ખાલી બોક્સ હોય જાય હવે 50 ના 2 ભાગ પાડું છું 25 ગુણ્યા 2 અને 10 ના 10 એમ નમ રાખું છું અને આ છેદમાં 25 ના 25 એમ નમ રાખું છું એટલે 25 25 કેન્સલ થઈ જશે વૈધા 10 ગુણ્યા 2 10 ગુણ્યા 2 એટલે 20 બરાબર બોક્સ એટલે કે તેથી શું શોધવાનું હતું પહોળાઈ તેથી પહોળાઈ બરાબર 20 મીટર આમાં શું કર્યું તો કે ક્રોસ ગુણાકાર એટલે કે ચોકડી ગુણાકાર કર્યો કઈ રીતે ચોકડી ગુણાકાર થાય તો કે પેલા 10 ગુણ્યા 50 અને 25 બરાબર 25 ગુણ્યા બોક્સ એટલું સમજાણો હવે આ 25 ને 6 બરાબર ની સામેની બાજુ જવા દો એટલે 50 ગુણ્યા 10 તો છે એની નીચે છે 25 આવી જશે અને બોક્સ ખાલી અહીં એક વધશે આપણે બોક્સ ની કિંમત જોઈએ 50 ના 2 ભાગ પાડો 25 2 50 અને 10 છે એમ નમ રાખો 25 25 કેન્સલ થઈ જાય એટલે 2 ગુણ્યા 10 વધે 2 ગુણ્યા 10 એટલે કે 20 20 બરાબર બોક્સ તો બોક્સ છે શું હતું તો કે પહોળાઈ તો કે પહોળાઈ બરાબર 20 મીટર છે હવે છે આપણે આ બોક્સ ની કિંમત શોધવી છે તો અહીંયા જવાબ કેટલો આવેલો છે 20 તમે આની મદદ થી પણ શોધી શકો અને આની મદદ થી પણ શોધી શકો આપણે આની મદદ થી શોધીએ કે 20 એના છેદમાં 50 બરાબર 40 એના છેદમાં બોક્સ ફરી અહીંયા ચોકડી ગુણાકાર કરીએ એટલે કે ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકાર કરીએ એટલે 20 ગુણ્યા બોક્સ બરાબર 50 ગુણ્યા 40 20 ગુણ્યા બોક્સ બરાબર 50 ગુણ્યા 40 અમારા બોક્સ ની કિંમત જોઈ છે તો બરાબર ને હું સોરી 20 ને હું બરાબર ની સામે ની બાજુ જવા દઉં તો અહીં બોક્સ બરાબર ના બરાબર 50 ગુણ્યા 40 એમ નમ અને છેદમાં 20 તમે 0 0 ઉડાડી શકો પણ આપણે સીધું કરીએ કે 20 2 40 50 ગુણ્યા 40 ના 2 ભાગ પાડો 20 ગુણ્યા 2 એટલે 20 2 40 થાય ને 20 ના 20 એમ આ 20 અને આ 20 કેન્સલ એટલે વૈધા 50 ગુણ્યા 2 શું વૈધા 50 ગુણ્યા 2 એટલે કેટલા થાય 100 તેથી બોક્સ બરાબર 100 બોક્સ એટલે શું હતું અહીંયા હતી લંબાઈ તો લંબાઈ બરાબર 100 મીટર અહીંયા આપણે લંબાઈ કેટલી મળે છે 100 તો અહીંયા જવાબ આવશે 20 અને અહીંયા જવાબ આવશે 100 અને તમે એમ પણ જોવા જાવ તો 25 એના ડબલ કરીએ તો 50 થાય તો અહીંયા 10 એના ડબલ કરીએ તો 20 થાય અહીંયા 20 એના ડબલ કરીએ તો અથવા તો 10 ને 4 વડે ગુણીએ તો 40 થાય છે તો અહીંયા 25 ને પણ 4 વડે ગુણવા પડે એટલે ત્યારે કેટલા થાય 100 મળે ઓકે તો વિદ્યાર્થીઓ હવે આપણે જોશું દાખલા નંબર 14 શિલા અને સંગીતા વચ્ચે 20 પેન
દાખલા તરીકે હું તમને 20 પેન આપું અને પ્રશ્ન કરું કે આ 20 પેન છે એ તમારા બે ભાઈબંધ ને દેવાની છે, એક ભાઈબંધ ને 10 અને બીજા ભાઈબંધ ને 10, તો તમે શું કરો, 20 પેન છે એમાંથી બે ભાગ પાડો 10 10 અને પછી બે ને દઈ દો, અથવા તો એમ કહો કે 12 આને દેવાની છે 8 આને દેવાની છે, અથવા તો 15 આને દેવાની છે 5 આને દેવાની છે, તો આપણે દઈ શકીએ, આપણે ખબર હોય કે કોને કેટલી પેન આપવાની છે, પણ આપણે છે અહીંયા શું આપેલું છે, ગુણોત્તર આપેલું છે, શું આપેલું છે, ગુણોત્તર, કેટલી સંખ્યા પેન ની આપવાની છે એ આપેલું નથી, તો એ તો આપણે શોધવાનું છે, તો કઈ રીતે શોધી શકાય, તો કે આપણે ગુણોત્તર આપેલો છે 3:2, હવે આ ચેપ્ટર આપણે એટલું સમજ્યા પછી આપણે એટલો તો આઈડિયા આવી જાય, એટલો તો ખ્યાલ આવે કે 3 છે એ જે પહેલું નામ છે એના માટે વપરાય અને 2 છે એ પછી નામ છે એના માટે વપરાય, મારો કહેવાનો મતલબ એમ છે કે નામમાં પહેલા છે શીલા અને પછી છે સંગીતા, અને અહીંયા ગુણોત્તરમાં પહેલા છે 3 અને પછી છે 2, એટલે કે શીલાને જ્યારે 3 પેન મળે ત્યારે સંગીતાને કેટલી પેન મળે, 2, આવું રકમ કહેવા માંગે છે, શીલાને ચાલો આપણે છે અહીંયા ગણીએ કે કોને કેટલી પેન મળે છે, કુલ પેન છે 20, હવે રકમમાં શું છે, તો કે શીલાને 20 પેન છે કુલ, તો 20 પેન માંથી 3 પેન મળે ત્યારે સંગીતાને 2 પેન મળે, શીલાને હું 3 પેન આપું તો મારે સંગીતાને 2 પેન આપવાની, કુલ મારી પાસે પેન 26, ફરી શીલાને હું 3 પેન આપું તો સંગીતાને 2 પેન આપવાની, ભાગ પાડું છું, ભાગ આવી રીતે પાડવાના, 2 ને 5 અને 1 ને 5 એવી રીતે, ફરી હું શીલાને 3 પેન આપું તો સંગીતાને 2 પેન આપવાની, ફરી હું શીલાને 3 પેન આપું એટલે સંગીતાને 2 પેન આપવાની, ફરી હું શીલાને 3 પેન નહીં આપું, શું કામ નહીં આપું, કારણ કે મારી પાસે હવે પેન જ નથી, 20 પેન હતી એ તો પૂરી થઈ ગઈ, ગણતરી કરો 3 3 6 3 9 અને 3 12, 2 4 6 8, 12 અને 8 20, મારી પાસે જે 20 પેન હતી એમાંથી મેં શીલા અને સંગીતાને રકમમાં જે પ્રમાણે કીધેલું છે ગુણોત્તરમાં એ પ્રમાણે મેં ભાગ પાડ્યો, બરાબર છે, એટલે શીલાને કુલ 12 પેન મળી અને સંગીતાને કુલ 8 પેન મળે છે, હવે આ બે નો સરવાળો કરીએ એટલે આપણી કુલ પેન એટલે કે 20 પેન આપણે મળે છે, પણ હવે આપણે આમાં જોઈએ તો આ દાખલો તો આપણે ગણાઈ ગયો, જવાબ એ મળ્યો કે ભાઈ શીલાને 12 પેન મળશે અને સંગીતાને 8 પેન મળશે, પણ હવે તમે જ વિચારો, તમે પરીક્ષામાં આવું લખીને જાઓ, ટેસ્ટમાં આવું લખો, તમારી બુકમાં આવું લખો તો તમને કોઈ માર્ક્સ આપે ના આપે, હું જ ન આપું, દાખલો છે તમારો સાચો, જવાબ સાચો છે, જવાબ ખોટો નથી, પણ આપણે છઠ્ઠા ધોરણમાં ભણીએ છીએ, આ તો આપણી ખાલી રફ ગણતરી હતી સમજવા માટે, તો આ દાખલાને લખવો કઈ રીતે, દાખલાને લખવો કઈ રીતે એ આપણે પછી આપણે ચેક કરશું કે આ જવાબ આવે છે કે નથી આવતો, હવે જો સૌથી પહેલા આપણે આપેલું છે કુલ પેન 20, તો આપણે લખી નાખીએ કે કુલ પેન કેટલી છે 20, પછી ગુણોત્તર શું છે, તો કે ગુણોત્તર છે 3:2, ગુણોત્તર છે 3:2, હવે તમને સમજાય એટલા માટે હું લખું છું કે 3 છે એ શેના છે, શીલા, 2 છે એ શેના છે, સંગીતા, આ કૌંસમાં એટલા માટે મેં લખ્યું કારણ કે પહેલો અંક છે એટલે આ પહેલું નામ, બીજો અંક એટલે બીજું નામ, શીલા છે સંગીતા અને 3:2, રેડી, આટલું લખાઈ જાય પછી આ તો આપણે રકમમાંથી જોજો લખ્યું, હવે આપણે કરવાનું છે તો કે ગુણોત્તરના બંને પદો સરવાળો, કોના ગુણોત્તરના બંને પદોનો સરવાળો કરતા આપણે જે ગુણોત્તર આપેલો છે એના બે પદનો સરવાળો કરીએ એટલે કે 3 + 2 = 5,
ગુણોત્તરમાં બે પદ હતા કયા એક 3 અને એક 2 ઈ બંને સંખ્યાનો આપણે સરવાળો કર્યો એટલે આપણે મળ્યા 5 હવે તમને એવું થશે કે સર એનો સરવાળો શું કામ કર્યો આનો સરવાળો આપણે ઈ દર્શાવશે કે કુલ 5 ભાગ છે એમાંથી શિલાને કેટલા મળશે અને સંગીતાને કેટલામો પેનનો ભાગ મળશે એ આપણે હવે આપણે જોઈએ કે કુલ છે 5 ભાગ હવે શિલાને પેનનો કેટલો ભાગ મળશે તો કે શિલાને કુલ 5 ભાગ છે એમાંથી 3 ભાગ મળશે એટલે શિલાને 3 પંચમાંશ પેનનો ભાગ મળશે અથવા તો 3 પંચમાંશ ભાગની પેન મળશે કોને શિલા અને સંગીતાને 2 પંચમાંશ પેનનો ભાગ મળશે હવે આ કેમ ખબર પડે તો કે આપણી પાસે આપણે અપૂર્ણાંક લખતા બરોબર છે ત્યારે શું લખતા કે કુલ જે હોય એમાંથી કેટલા ભાગ મળે છે તો છાંયકિત કરેલા બોક્સ ખાના કેટલા છે આપણે જોતા પણ આપણે જ્યારે આ થિયરીની શરૂઆત કરી હતી ચેપ્ટર નંબર 12 ની ત્યારે કીધું હતું કે ગુણોત્તર છે ઈ શું છે તો કે એક વસ્તુ બીજા વસ્તુથી કેટલા ગણી કે કેટલામાં ભાગની છે એ દર્શાવે છે એટલા માટે કુલ કેટલા ભાગ છે 5 ભાગ 5 માંથી 3 ભાગ કોને મળે છે શિલા 5 માંથી 2 ભાગ કોને મળે છે સંગીતા આ ભાગ છે ઓ પેન નથી ખાસિયત રાખજો આ છે ઈ 3 પંચમાંશ ભાગની પેન મળશે કોને શિલા કેટલી પેન માંથી 20 પેન માંથી 3 પંચમાંશ ભાગની પેન શિલાને મળશે અને 20 પેન માંથી 2 પંચમાંશ ભાગની પેન સંગીતાને મળશે હવે આપણે એ શોધીશું કે શિલા અને સંગીતાને કેટલી કેટલી પેન મળશે તો આપણે જોઈએ કે શિલાને મળતી પેન તો કુલ 20 પેન છે એમાંથી કેટલા ભાગની પેન મળે છે 3 પંચમાંશ એટલે 20 ગુણ્યા 3 એના છેદમાં 5 બરાબર ના બરાબર રેડી આ 20 20 નો ભાગ પાડું છું 5 4 20 એને ગુણ્યા 3 અંશમાં 3 છે અને છેદમાં કેટલા છે 5 તો 5 5 કેન્સલ થાય એટલે 4 3 અને 12 તો બરાબર 12 પેન આ 12 પેન છે એ કોને મળશે શિલાને મળતી હવે આપણે શોધીએ કે સંગીતાને મળતી પેન સંગીતાને મળતી પેન સંગીતાને કેટલી પેન મળશે તો કે કુલ પેન આપણી પાસે 20 છે એમાંથી સંગીતાને કેટલામાં ભાગની પેન મળે છે તો કે સંગીતાને 2 પંચમાંશ ભાગની પેન મળે છે તો એને ગુણ્યા 2 પંચમાંશ કરો હવે 20 ના છે આપણે ભાગ પાડો 5 4 20 આ 2 છે એમ્સમાં અને 5 છે એમનો છેદમાં 5 5 ઘરે જાય એટલે વૈધા 4 2 8 એટલે આને કેટલી પેન મળશે 8 બરાબર 8 પેન તો જેમ હમણાં આપણે એ સાબિત કર્યું હતું કે શિલાને 12 પેન અને સંગીતાને 8 પેન એવી રીતે જ આપણે અહીંયા મળ્યું છે પણ દાખલો લખાયા આ દાખલો છે થોડો અલગ પ્રકારનો હતો એટલે કે આપણે ગુણોત્તર આપેલા હોય એના ઉપરથી ભાગ કઈ રીતે પાડવો ગુણોત્તર આપેલો હોય એના ઉપરથી કઈ રીતે ભાગ પાડવા એ દર્શાવે છે તો સૌથી પહેલા શું કર્યું તો કે કુલ પેન લખી ત્યાર પછી એમનો ગુણોત્તર લખ્યો ત્યાર પછી ગુણોત્તર જેના બે પદ હતા એ બે પદનો સરવાળો કર્યો એટલે આપણે કુલ ભાગ મળ્યો હવે કુલ ભાગમાંથી કેટલો ભાગ શિલાને મળે છે લખ્યું અને કુલ ભાગમાંથી કેટલે પેનનો ભાગ સંગીતાને મળે છે એ લખ્યું એ લખાઈ ગયા પછી આપણે પેનની સંખ્યા કરી તો શિલાને મળતી પેનની સંખ્યા ગણી અને સંગીતાને મળતી પેનની સંખ્યા ગણી તો શિલાને 12 પેન મળે છે અને સંગીતાને 8 પેન મળે છે એટલે આ રીતે છે આપણે દાખલો ગણવાનો થશે હવે આપણે જોશું દાખલા નંબર 15
એક માતા પોતાની બે દીકરીઓ શ્રેયા અને ભૂમિકા, એક માતા છે એમની બે દીકરીઓ છે, એકનું નામ છે શ્રેયા અને એકનું નામ છે ભૂમિકા. 36 રૂપિયા ઉંમરના ગુણોત્તરને આધારે વેચવામાં આવે છે. હવે એના મમ્મી પાસે છે 36 રૂપિયા છે એ શ્રેયાને અને ભૂમિકાને આપવા છે, પણ કઈ રીતે આપવા છે? એના ઉંમરના ગુણોત્તરના આધારે. હવે ઉંમરના ગુણોત્તરના આધારે એટલે કઈ રીતે? તો કે જેની ઉંમર વધારે હોય તો એને રૂપિયા વધારે મળે, જેની ઉંમર ઓછી હોય એને રૂપિયા ઓછા મળે. બરાબર છે? તો આપણે શું કરીએ, આપણે તમે હોય તો શું કરો, હું છું, નાના હોય એને વધારે માગી લે, મોટા હોય એને ઓછા આપે. પણ અહીંયા છે આપણે દાખલામાં શું કીધું છે કે ઉંમરના ગુણોત્તરના આધારે રૂપિયા આપવાના છે. શ્રેયાની ઉંમર આપણે આપેલી છે 15 વર્ષ, ભૂમિકાની ઉંમર આપણે આપેલી છે 12 વર્ષ. તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે? 100. હવે આપણી પાસે ઉંમર છે, હવે ગુણોત્તરને આધારે રૂપિયા આપણે વેચવાના છે. તો હમણાં જે રીતે આપણે પેન વેચી હતી એટલે કે પેનના ભાગ પડ્યા હતા, એવી જ રીતે રૂપિયાના ભાગ પડશે. પણ આગળના દાખલામાં આપણે ગુણોત્તર છે આપેલો હતો, આ દાખલામાં ગુણોત્તર આપેલો નથી. જો ગુણોત્તર ન આપેલો હોય તો આપણે ગુણોત્તરને પહેલા શોધવો પડશે. કોને? કયા ગુણોત્તરને? તો કે શ્રેયા અને ભૂમિકાની ઉંમરનો ગુણોત્તર શોધવો પડશે. કારણ કે રૂપિયાની વેચણી છે એ ઉંમરના ગુણોત્તરને આધારે જ કરવાની છે. તો આપણે સૌથી પહેલું કામ કરશું ઉંમરનો ગુણોત્તર શોધવાનો, એટલે કે ભૂમિકા અને શ્રેયાની ઉંમરનો ગુણોત્તર. ભૂમિકા અને શ્રેયાની ઉંમરનો ગુણોત્તર, બેની ઉંમર આપણે આપેલી છે એનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો સૌથી પહેલો નામ આપણે ભૂમિકાનો લઈએ. તો આપણે ભૂમિકાની ઉંમર પહેલા લઈશું કે ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે. તો આપણે ભૂમિકાની ઉંમર પહેલા લખીએ કે 12 વર્ષ. બીજું નામ છે અહીંયા શ્રેયાનો લખ્યું, ખાસ ધ્યાન રાખજો અઢારનું ન થઈ જાય. એની ઉંમર છે 15 વર્ષ, તો અહીંયા લખી 15 વર્ષ. હવે 4 12 5 13 15, 3 3 કેન્સલ, 4 5 બરાબર 4 5, તેથી ગુણોત્તર બરાબર 4 5. આ કોનો ગુણોત્તર મળ્યો? ભૂમિકા અને શ્રેયાની ઉંમરનો ગુણોત્તર આપણે મળ્યો. કેટલો? 4 5. હવે શું કરીશું? તો કે હવે છે એ આગળના દાખલા જેવું થઈ ગયું, દાખલા નંબર 14 જેવું. ગુણોત્તર આપેલો છે, રૂપિયા આપેલા છે, વેચવાના છે. સમજાય છે? તો આપણે પાછું એ દાખલો કર્યો તેવી જ રીતે લખીએ કે કુલ રૂપિયા બરાબર 36, ગુણોત્તર બરાબર 4 5. 4 5 ના આપણે 5 4 કરવાના નથી, 4 એટલે પેલું કોણ આવશે? ભૂમિકા. આ લખી લેવાનું એટલે આપણે સમજાય અને ભૂલો પડે. અને બીજું નામ છે શ્રેયા. જો શ્રેયા મોટી છે તો એને પૈસા વધારે મળવા જોઈએ, ભૂમિકા નાની છે તો એને પૈસા ઓછા મળવા જોઈએ. હવે ગુણોત્તરના બંને પદોનો સરવાળો કરતા, ગુણોત્તરના બે પદોનો આપણે સરવાળો કરીએ, 4 5 9, સરવાળો આપણે મળે છે 9. એનો મતલબ એવો થશે કે કુલ 36 રૂપિયામાંથી 4/9 ભાગ અને શ્રેયાને
चार ना छेद में नौ भाग अने श्रेया ने पांच ना छेद में नौमो भाग मळशे। ભૂમિકા ને રૂપિયા નો કેટલામો ભાગ મળશે? ચાર ના છેદ માં નવમો ભાગ। શ્રેય ને રૂપિયા નો કેટલામો ભાગ મળશે? પાંચ ના છેદ માં નવમો ભાગ। આ એટલે ચાર પોઈન્ટ લખાઈ જાય પછી આપણે લખીશું કે ભૂમિકા ને મળતા રૂપિયા અથવા તો ભૂમિકા ને મળતી રકમ। ભૂમિકા ને કેટલા રૂપિયા મળશે? તો કે કુલ રૂપિયા છે 36 એને ગુણ્યા ભૂમિકા ને મળતો રૂપિયાનો ભાગ 4 ના છેદમાં 9। 36 ના ભાગ પાડો 9 × 36 4 ના 4 એમ 9 છેદમાં 9 ના 9 એમ 9 9 કેન્સલ 4 × 4 16 બરાબર 16 રૂપિયા। કોને મળશે 16 રૂપિયા? ભૂમિકા ને। હવે આપણે ગણીએ કે શ્રેયા ને મળતા રૂપિયા। શ્રેયા ને મળતા રૂપિયા કુલ રૂપિયા કેટલા છે? 36 એમાંથી શ્રેયા ને રૂપિયાનો કેટલામો ભાગ મળે છે? 5 ના છેદમાં 9મો ભાગ। તો 36 નો ભાગ પાડો 9 × 36 એને ગુણ્યા 5 એના છેદમાં 9 9 9 કેન્સલ 5 × 20 બરાબર 20 રૂપિયા। તો 20 રૂપિયા કોને મળશે? શ્રેયા ને। 16 રૂપિયા કોને મળશે? ભૂમિકાને। હવે આપણે આ દાખલો ગણ્યો એ સાચો છે કે ખોટો એ કઈ રીતે ખબર પડે? તો કે રફ ગણતરી કરી તો ખબર પડે, પણ હજી એકવાર સમજી લઈએ રકમ અને આ દાખલો કે આપણે કઈ રીતે ગણેલો છે। તો રકમ શું હતી? તો કે એક માતા છે, એમની બે દીકરીઓ હતી શ્રેયા અને ભૂમિકા। 36 રૂપિયા છે એમની ઉંમરના ગુણોત્તરને આધારે વેચવાના હતા। ઉંમર આપણે આપેલી છે, શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ। તો સૌથી પહેલું કામ આપણે શું કર્યું? જો ગુણોત્તરને આધારે રૂપિયા વેચવા છે તો આપણી પાસે ગુણોત્તર નહોતો, તો આપણે ગુણોત્તર મેળવ્યો કોનો? ઉંમર કોની? શ્રેયા અને ભૂમિકા। હવે તમે ભૂમિકા અને શ્રેયા લખો તો 12 અને 15 આવે, શ્રેયા અને ભૂમિકા લખો તો 15 અને 12 આવે। એ તો તમને ખ્યાલ જ છે, આપણે ભૂમિકા અને શ્રેયા લખ્યું છે એટલે 12 અને 15, કારણ કે ભૂમિકાની ઉંમર છે એ 12 વર્ષ છે અને શ્રેયાની ઉંમર છે એ 15 વર્ષ છે। રેડી, હવે એને ભાગ પાડે એટલે આપણે મળ્યું 4/5, આ મળ્યો ગુણો। હવે છે આપણે પૈસા આપણે વેચીએ તો કે કુલ રૂપિયા 36 હતા, ગુણોત્તર આપણે મળ્યો 4/5, 4 છે ભૂમિકાના છે અને 5 છે શ્રેયા। ત્રીજું સ્ટેપ કરવાનું કે ગુણોત્તરના બંને પદોનો સરવાળો કર્યો, 4 + 5 એટલે 9। હવે એનો મતલબ એવો થાય કે કુલ 36 રૂપિયામાંથી ભૂમિકાને 4 કુલ ભાગ 9 છે એટલે કે 4 9 માં 4 ના છેદમાં 9મો ભાગ અને શ્રેયાને 5 ના છેદમાં 9મો ભાગ મળશે। ત્યાર પછી ભૂમિકાને મળતા રૂપિયા, ભૂમિકાને કેટલા રૂપિયા મળે? તો કે કુલ રૂપિયા એને ગુણ્યા ભૂમિકાને મળતો રૂપિયાનો ભાગ, બધાનો સાદો રૂપ આપો એટલે 16 રૂપિયા મળશે। શ્રેયાને રૂપિયાનો કેટલામો ભાગ મળે? તો કે શ્રેયાને કેટલા રૂપિયા મળે? તો કે કુલ રૂપિયા એને ગુણ્યા શ્રેયાને મળતા રૂપિયાનો ભાગ। હવે આપણે જો કુલ રૂપિયા છે 36, અહીંયા આપણે રાખી લઈએ ભૂમિકા એટલે એનો બી કરું છું, અહીંયા રાખી લઈએ શ્રેયા એટલે એનો એસ કરું છું, બરોબર છે? જ્યારે ભૂમિકાને 4 રૂપિયા મળે ત્યારે શ્રેયાને કેટલા રૂપિયા મળશે? 5। ભૂમિકાને 4 રૂપિયા મળે એટલે શ્રેયાને રૂપિયા મળશે 5, વળી ભૂમિકાને 4 રૂપિયા આપશું એટલે શ્રેયાને રૂપિયા મળશે 5, વળી ભૂમિકાને 4 રૂપિયા આપશું એટલે શ્રેયાને રૂપિયા મળશે 5, વળી ભૂમિકાને 4 રૂપિયા મળશે એટલે શ્રેયાને મળશે 5। 5, 10, 15 અને 20, 4, 8, 12 અને 4, 16, 20 અને 16 36 રૂપિયા કુલ થઈ, એટલે કે શ્રેયાને 20 રૂપિયા મળશે, ભૂમિકાને 16 રૂપિયા મળશે। ઉંમરની ગુણોત્તરને આધારે છે એ વેચવાના હતા, એનો મતલબ એવો થાય કે જેની ઉંમર વધારે એટલે કે જે બેન મોટી હોય એને વધારે રૂપિયા મળશે અને જે બેન નાની છે એને ઓછા રૂપિયા મળશે, બરોબર છે? તો દાખલો છે આપણો અહીંયા પૂરો થાય છે। તો વિદ્યાર્થીઓ હવે આપણે જોશું દાખલા નંબર 16 અને સ્વાધ્યાય 12.1।
એક નો છેલ્લો પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે અને તેના પુત્રની ઉંમર 14 વર્ષ છે પિતાની હાલની ઉંમર છે કેટલા વર્ષ છે 42 42 યર્સ અને તેના પુત્રની હાલની ઉંમર 14 વર્ષ છે 14 યર્સ બરાબર છે નીચેના ગુણોત્તર શોધો આપણે નીચે ચાર પ્રશ્ન આપેલા છે ચારે ચાર પ્રશ્નોના ગુણોત્તર શોધવાના છે પહેલું તો કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર પિતાની હાલની ઉંમર આપણી પાસે કેટલી આપેલી છે 42 વર્ષ પુત્રની હાલની ઉંમર કેટલી આપેલી છે 14 વર્ષ હવે આને આપણે ભાગ પાડીએ 14 તરી 42 અને 14 એકુ 14 14 14 કેન્સલ એટલે વધશે 3 એના છેદમાં 1 એટલે કે 3 જેમ 1 તેથી ગુણોત્તર બરાબર 3 જેમ 1 બી આપણે આપેલું છે કે જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમર જો ખાસ સમજો અત્યારે એમના પુત્રની ઉંમર છે 14 વર્ષ ઈ 12 વર્ષનો હોય ત્યારે 12 વર્ષનો હોય એનો મતલબ એવો કે 2 વર્ષ પહેલા હવે પુત્રની ઉંમર આપણે 12 વર્ષ કરીએ તો એના પિતાની ઉંમર ઘટાડવી પડે ને કે પિતા છે 42 ના રહે પુત્રની ઉંમર નાની થાય એવું હોય નહીં બરાબર છે જેમ આપણી ઉંમર વધે તો આપણા પપ્પાની ઉંમર પણ વધતી જ હોય અને આપણે નાના હોય ત્યારે આપણા પપ્પાની ઉંમર પણ એ પ્રમાણમાં નાની જ હોય બરાબર છે સમજાય છે એટલે કે જો પુત્ર 12 વર્ષનો હોય 12 વર્ષનો કે ત્યારે પુત્રની ઉંમર છે 14 વર્ષ એ 12 વર્ષનો ક્યારે હોય તો કે 2 વર્ષ પહેલા તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે એટલે કે આપણે પુત્ર 12 વર્ષનો હોય તમને સમજાય એટલા માટે લખું છું એટલે કે 2 વર્ષ પહેલા એની પુત્રની ઉંમર કેટલી થાય તો કે પુત્રની ઉંમર થશે 12 વર્ષ એ આપણે આપેલી છે અને એના પિતાની ઉંમર કેટલી થશે તો કે જે ઉંમર છે એમાંથી 2 વર્ષ ઓછા કરી નાખવાના ઘટાડી નાખવાના કેટલી ઉંમર છે એના પિતાની અત્યારની 42 વર્ષ એમાં 2 વર્ષ ઓછા કરી નાખો એટલે થઈ જાય 40 વર્ષ હવે આપણે આ જો આ આપણે ગુણોત્તર આપણે મેળવી રકમ કે પુત્રની ઉંમર 2 વર્ષ પહેલા છે 12 વર્ષ હોય અને ત્યારે પિતાની ઉંમર 40 વર્ષ હોય ગુણોત્તર કોનો શોધવાનો છે પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો પિતાની ઉંમર એટલે કે 40 વર્ષ એના છેદમાં 12 વર્ષ હવે 40 બરાબર છે એટલે કે 4 ગુણ્યા 10 10 ચોક 40 અને 4 તેરી 12 4 4 કેન્સલ એટલે વધશે 10 એના છેદમાં 3 બરાબર 10 જેમ 3 તેથી ગુણોત્તર બરાબર 10 જેમ 3 સી 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે 10 વર્ષ પછી એટલે 10 વર્ષ પછીની ઉંમર તો પહેલા આપણે પુત્રની ઉંમર જોઈએ પુત્રની ઉંમર કેટલી થશે તો કે અત્યારે એની ઉંમર 14 વર્ષ છે તો 10 વર્ષ પછી કેટલી થાય તો કે 14 માં 10 ઉમેરવા પડે પ્લસ કરવા પડે સરવાળો કરવો પડે નાખો એટલે કેટલા થાય 24 ત્યારે 10 વર્ષ પછી કેટલા વર્ષ થાય એના પુત્રની ઉંમર 24 વર્ષ તો પિતાની ઉંમર કેટલી હોય તો કે પિતાની અત્યારે હાલની ઉંમર છે 42 વર્ષ એમાં 10 વર્ષ નાખો એટલે થાય 52 વર્ષ હવે આ આપણી રકમ થઈ તો ગુણોત્તર કોનો મળવાનો છે તો કે પિતા અને પુત્રની ઉંમર નો તો પિતાની ઉંમર થશે ત્યારે 52 વર્ષ અને પુત્રની ઉંમર થશે 24 વર્ષ
હવે અહીંયા આપણે 13 ચોકુ 52 અને 6 ચોક 24 રેડી 4 4 કેન્સલ એટલે 13 ના છેદમાં 6 બરાબર ગુણોત્તર મેળવો આપણે 13 જેમ 6 તેથી ગુણોત્તર બરાબર 13 જેમ 6 ગુણોત્તર આપણે કેટલો મેળવ્યો 13 જેમ 6 દાખલા નંબર ડી પિતા 30 વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર પિતા 30 વર્ષના હતા એટલે કે પિતાની ઉંમર 30 વર્ષ હતી ત્યારે પિતાની ઉંમર જ્યારે 30 વર્ષ હતી 30 વર્ષ ક્યારે હોય તો કે અત્યારે 42 વર્ષ છે એટલે કે આજથી 12 વર્ષ પહેલા આજથી 12 વર્ષ પહેલા પિતાની ઉંમર 30 વર્ષ એટલે કે 12 વર્ષ પહેલા 12 વર્ષ પહેલા પિતાની ઉંમર આપણે આપેલી છે કેટલી હતી તો કે પિતાની ઉંમર 30 વર્ષ અને પુત્રની ઉંમર કેટલી થાય તો અત્યારે એના પુત્રની હાલની ઉંમર છે 14 વર્ષ હાલની ઉંમર છે એની 14 વર્ષ તો 12 વર્ષ પહેલા એનો પુત્ર કેવડો નાનો 2 વર્ષનો હોય કારણ કે અત્યારે એની ઉંમર 14 વર્ષ છે તો 12 વર્ષ પહેલા એમની ઉંમર કેટલી થાય 2 વર્ષ ગુણોત્તર કોનો શોધવાનો પિતા અને પુત્રની ઉંમરનો તો પિતાની ઉંમર થશે 30 વર્ષ અને પુત્રની ઉંમર થશે 2 વર્ષ હવે આ બેનો ગુણોત્તર શોધીએ એટલે 15 2 30 અને 2 1 2 બે બે કેન્સલ 15 જેમ 1 ચાલો એક સ્ટેપ વધારીએ 15 એના છેદમાં 1 બરાબર 15 જેમ 1 તેથી ગુણોત્તર બરાબર 15 જેમ 1 ગુણોત્તર કેટલો થયો 15 જેમ 1 તો વિદ્યાર્થીઓ આપણે ગુણોત્તરના જેટલા દાખલા હતા બધા દાખલા આપણે પૂરા કર્યા એટલે કે સ્વાધ્યાય 12.1 છે અહીંયા પૂરો થાય છે બરોબર છે અને સાથે સાથે આજનો લેક્ચર પણ અહીંયા પૂરો કરીએ છીએ હવે પછી નવા લેક્ચરમાં મળીશું ત્યારે આપણે સ્વાધ્યાય 12.2 શરૂ કરતા પહેલા પ્રમાણ જે શબ્દ આપણે સમજવાનો બાકી છે શીખવાનો બાકી છે એની માહિતી મેળવશું થિયરી ભણીશું ત્યાર પછી પ્રમાણના દાખલા ભણીશું ત્યારે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થશે ગુણોત્તર અને પ્રમાણ અને સ્વાધ્યાય 12.3 હજી છેલ્લું વધે છે એમની અંદર બે મિક્સ ખીચડી કરી અને ભણીશું આજનો લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ